या तो જોવો ક્યાં ઈ ભગવાન ને ક્યાં આ જીવ હે, ક્યાં કીડી અને ક્યાં આથિયાનો મેળાપ કેમ થાય? પણ કર્યો હે મહારાજે, કર્યો એ આપણી જેવા થઈને ભગવાનને મેળાપ કરાવરાવ્યો. એવા ભગવાન દયાળુ છે, એવા દયાળુ છે. આજે મોકો મળ્યો છે, અવસર મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે ને, એ બીજેથી બધેથી વૃત્તિ થોડી થોડી થોડીને ભગવાનમાં નાખવા જેવી છે, ભગવાનનું ભજન કર્યા જેવું છે. એ માનસી પૂજા, ધ્યાન, માળા હે બધું બહુ કર્યા જેવું છે. એ ભગવાનના દર્શન, એ ભગવાને જે આજ્ઞાનું પાલન, આજ્ઞા લખી છે, એ આજ્ઞાનું પાલન કરવા જેવું અત્યારે મોકો મળી ગયો છે. આપણેથી થાય એવું છે, બીજા થયું નથી. પૂર્વે હવે જો જન્મ બીજા આડાવડા પહેલાં આપણે લીધેલા એમાંય કંઈ થયું નથી. અરે કુતરા ગધેડા લગ 84માં હતા ત્યારે કાંઈ ભજન ન થયું, અને ત્યારે જો આ જન્મ ફેલ ગયો ને તો પછી અહીંયા ક્યાંક જઈશું ને તો એ કાંઈ ભજન નહીં થાય. માટે આજ મોકો છે, આ આંખો મીચાય 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 તે પહેલાં આપણે આપણો મોક્ષ સિદ્ધ કરી લેવો જોઈએ. આપણો મોક્ષનું કામ કાઢી લેવા જોઈએ. કામ સિદ્ધ નહીં થયું હોય આપણે, આપણે પરિપૂર્ણ ભગવાનને ગમે એવા ભગત નહીં થયા હોય અને આંખું બંધ થઈ જશે તો શું દશા થાય? માટે આજ હાથમાં અવસર છે, આજ મનુષ્ય જન્મ મળ્યો, અને કદાચ હાલો ફરી વખત પાછો મનુષ્યનો જન્મ જ મળે, પછી આ યોગ મળે ન મળે, આ ભગવાન મળે ન મળે, આ જ્ઞાન, આ સમજણ, આ વસ્તુ એ મળે ન મળે કોને ખબર છે. માટે આજ અવસર છે, અને માટે આપણો ટાઈમ છે, આપણો સમય છે, આપણો જેટલી આયુષ્ય કાળ છે એ અતિ કિંમતી છે, ભગવાન મેળવવા માટે અતિ કિંમતી છે. આ કથા વાર્તા આ સત્સંગ દ્વારા સમજવાનું તો આ વસ્તુ છે. દુનિયાના માણસોને કદાચ લાખો યુગો સુધીની આયુષ્ય હોય ને તો એની ઝીરો કિંમત છે, અને ભગવાનના ભગતની એક પળ એક ક્ષણ એ પણ એની અગર લાખો રૂપિયા મૂકે ને તો એક પળ ન મળે એટલી કિંમતી આપણી પળે પળ છે, પળે પળ. એક જણે કીર્તન બહુ સરળ લખી કાઢ્યો, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘને શ્યામની. શું કીધું? તારી એક એક પળ જાય એ લાખની કીધું, એ તો હજી એમ નહીં, તે બીતા બીતા કીધું, શું લખ્યું ને બીતા બીતા, બાકી લાખો શું એની આગળ, અબજો રૂપિયા શું, એટલી કિંમતી આપણી પળ છે, આપણી કિંમત એક ક્ષણ છે. એ તો આપણે ગાંડાઈથી બગાડી નાખીને, કાઢી નાખીને ગામના કપાટાને મોબાઈલમાં નાડું ઓળું એમને એમ કરી નહીં, તે જ્યાં ત્યાં મન નાખીને આપણે કાઢી નાખી બગાડી નાખી, એ તો આપણી ગાંડાઈ છે, આપણી મૂર્ખાઈ છે. આપણને જે આપણે સમજાણા નથી ભગવાન, આપણને આપણી કિંમત નથી, આપણને આપણા ક્ષણની ને આપણા ટાઈમની કિંમત નથી, એટલે એમને બગાડી નાખીશ. બેંક ની અંદર પૈસા મૂક્યો તો પૈસા સચવાય રહે, એ પૈસા વપરાય નહીં, એને વાપરવા હોય તો જ વપરાય. અને જ્યારે સમય વસ્તુ એવી છે કે તમે એનો ઉપયોગ કરો કે ન ઉપયોગ કરો, સમય તો જતો જ રહેવાનો છે. તિજોરીમાં પૈસા મૂક્યા હોય અને એને તમે તમારા સમયે વાપરી શકાય, આ તો એમને વપરાય જાય, એનો ઉપયોગ કરો કે ન કરો, સારો ઉપયોગ કરો કે ખરાબ ઉપયોગ કરો, સમય તો વહેતો જ રહેવાનો છે. આપણી એક ક્ષણ આપણા મૃત્યુને એમ ખેંચી લાવે છે, આપણને ખબર નથી. એ ક્ષણ ગયે એટલે માની લેજો કે એક ક્ષણ મૃત્યુ આપણું નજીક આવી ગયું, એમ એક ક્ષણ આપણી મૃત્યુને નજીક લાવતી જાય છે. માટે એક એક ક્ષણ એક એક પળ કિંમત છે. ખોટા માણાની સાથે ખોટી વ્યક્તિની માટે આપણે સાચો ટાઈમ ન બગાડાય, આપણો ટાઈમ સાચો છે. ખોટો માણસ છે, ખોટોને ખોટો જ રહેવા દો, આપણે હું લેવાનું માથાકૂટ કરવી અને જે કરવું હોય. ખોટા માટે આપણો સાચો ટાઈમ ન બગાડાય, માટે આપણો સમય બહુ કિંમતી છે, બહુ કિંમતી છે.
એટલે મહારાજે લખી કાઢ્યું કે આ ઘડીને આ પળમાં મરી જવું છે, એનો વિલંબ જણાતો નથી. હમણાં કાળ આવી જશે, આંબી જશે, મોત આંબી જશે, ટીમ ઢળી જશે, કાંઈ ખબર એ નહીં રહે. દુનિયાનો જે ટાઈમ છે, દુનિયાના માણસોનો ટાઈમ અને આપણો ટાઈમ બહુ ફેર છે, આકાશ પાતળનો અંતર છે. દુનિયાની ચાલે જો આપણે ચાલી તો આપણે જીવ ઉપર જુલમ થશે, જન્મ લીધો તો ન લીધો થશે. આપણે જન્મ ભગવાન આપ્યો છે, સત્સંગમાં આપ્યો છે, સાચી સમજણ આપી છે, સાચું જ્ઞાન આપ્યું છે, ખબર પડી છે કે મોક્ષ કરી લેવો જોઈએ, મોક્ષ સિદ્ધ થઈ જવો જોઈએ. આપણો આ જ્ઞાન આપ્યું છે માટે હવે આપણે તમામ વૃત્તિઓ, આપણી તમામ શક્તિ સામર્થ્ય, તમામ પળો, તમામ ક્ષણો એ ભગવાનને મેળવવા માટે જ આપણી હોવી જોઈએ. બસ કેમ ભગવાન મળે, કેમ ભગવાન મળે, કેમ ભગવાન પ્રાપ્ત કરી લેવાય. ભગવાન મળ્યા તો છે જ આપણને, એના શરણે છીએ ને આશરે છીએ. પણ જે આ બધા સંતો, એ સચ્ચિદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતો જેમ લાગી ગયા હતા, વળગી ગયા હતા એ ભગવાનની મૂર્તિમાં, હે મૂર્તિ મય થઈ જતા હતા, બસ એ થવાનું છે, એ કરવાનું છે. આજે સમય મળ્યો છે, અવકાશ મળ્યો છે, આજે મોકો મળ્યો છે, આજ આવી કથા વાર્તાથી નક્કી કરી લઈ કે હવેની જિંદગી છે એ બસ ભગવાનની માટે. કર્મ સંબંધે કરીને બધા ભેગા થયા હોય, એ બૈરા છોકરા જે કાંઈ સગા વાલા છે, મામા માસી કાકા કાકી આ તે બધા એ સગા વાલા બધા એ કર્મ સંબંધે કરીને ભેગા થયા, એ ભગવાનની એવી ગણતરી. એનું કર્મ એવું હતું કે આપણા ઘરે જન્મ લે, અને આપણું કર્મ એવું હતું કે આપણા ઘરે એ પ્રગટ થાય. આ બધું કર્મનું એવું તાતણે તાતણા એવા ભગવાન સેટિંગ કરી દીધા. તે બધા ભેગા થયા, એ બધા કર્મ સંબંધ કરીને ભેગા થયા. પણ સાચા સગા તો ભગવાન છે, એ જ કરવાનું છે. પણ જીગરથી હેત તો ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં કરવાનું છે. પોતાના સગા વાલા હોય એમાં હેત કરવાનું છે, પણ એથી અધિક જીવથી હેત કરવાનું છે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં. આ હેત થઈ જાય તો જીવ બસ એકદમ ઇઝીલી ઇઝીલી એનો મોક્ષ થઈ જાય, બહુ સહેલું સાધન થઈ જાય, સહેલું સાધન થઈ જાય. આપણા દેહની અંદર રહેલા અહંકારને ટાળવા માટે જો કોઈ મોટો ઉપાય હોય તો એ ભગવાનના સંતો ભક્તોની સેવા છે, બસ આ સત્સંગની સેવા છે. આપણો અહંકાર જ આપણે જન્મ મરણના ચક્રમાં આજ સુધી ફેરવતો આવ્યો છે. આજ પણ આપણે જન્મ લીધો છે એનું કારણ આપણો અહંકાર છે, આપણું દેહાભિમાન છે. આપણે કોઈની સાથે બનતું નથી, કંઈક ડખાડખી થાય છે, હલાહલી થાય છે, આનું કારણ આ જ છે, બધું આપણો અહંકાર છે. સેટિંગ જ ન આવે, ગમે ત્યાં જાય કોકને અરે કાંઈ ગથડાનો જ હોય, ભટકાણો જ હોય, અનિયારે ન બને, અનિયારે ન બને, અનિયારે ન બને. અને પૂર્વે સાસુ બહુના ઝઘડા હતા, દેરાણી જેઠાણીના ઝઘડા હતા, શું આનું કારણ હતું? એને એટલું કર્યું, મારે બધું કરવાનું, એને કાંઈ કરવાનું નહીં, એ તો ઉતી રહેશે ને એ તો આમ થાય. આ બધું હોય છે, આ બધું દેહાભિમાન જ છે. આ દેહાભિમાનને લીધે જ આ જીવ બહુ દુઃખી થયો, હેરાન થયો, જન્મ મરણ એટલે હું સારો અને બીજા બધા ખરાબ, હું મોટો બીજા બધા નાના, બીજા છોટા, આ બધો અહંકાર છે. અને હજી કાંઈક માથા કાઢવાની, મોટા થવાની, દુનિયામાં કાંઈક દેખાડવાની, આજે અંદરથી તરવરાટ, થનગનાટ આવી ઉપડે છે ને, એ આ બધું દેહાભિમાનનું કારણ છે. કોક મને જાણો કે હું કંઈક કરી શકું એવો છું, મારામાં શક્તિ છે, સામર્થ્ય છે, હું કંઈક છું એમ દેખાડું. આવા ને આવા અહંકારને લઈ અને જન્મો ખોઈ નાખ્યા, જન્મો ખોઈ નાખ્યા. માટે હવે નહીં, હવે નહીં. દેહાભિમાન ટાળવાની માટે એ આવા સંતો મળ્યા છે. એ નાનામાં નાનો ભગત હોય, આજનો આવેલો સત્સંગી હોય, તોય એને મોટો માને ત્યારે માની લેવું કે હવે દેહાભિમાન ઓગળું આપણું, ઓ ઓગળું. બાકી આ દેહાભિમાન લોટા જેવું ઓગળે એવું નથી. લ્યો આ મોલા દક્ષિણમાં પદ્મનાભનું મંદિર છે, જનાર્દન પદ્મનાભ
પદ્મનાભનું મંદિર એટલું મોટું કે તમે આમ પરિક્રમા કરો ને થાકી જાઓ, એટલું મોટું એની તો પ્રદક્ષિણા. એટલું મોટું મંદિર કર્યું પણ ત્યાં કોઈની તકતી નહીં, કોઈનું નામ નહીં, એટલું મોટું મંદિર કર્યું. પણ જેને બનાવ્યું એનું જેવું તેવું ચિત્ર એ પગથિયા ચડે અને પછી ત્યાં એનું ચિત્ર આવે. એટલે જે કોઈ પગથિયા ચડે મંદિરના એટલે એની ઉપર પગ દે, એનું ચિત્ર એને ત્યાં એને ત્યાં બનાવડાવ્યું, જેવું તેવું બનાવ્યું છે. તો કે ત્યાં બનાવવાનું કારણ શું? તો કે આ મંદિરમાં જે કોઈ આવે જેવો તેવો ન હોય, એ ભગવાનનો ભગત હોય. અને એ તીર્થયાત્રાળુ એ આવે અને મારા મસ્તક ઉપર એનો પગ પડે, એના ચરણની રજ મારા માથા ઉપર આવે ને એટલે ત્યાં રહી ગયું. એનો અહંકાર કેટલો માઇનસમાં વયો ગયો છે, કેટલો 0.0માં વયો ગયો છે. એ પરોક્ષની અંદર આટલું નિરંકારીપણું, અને ત્યારે આપણે તો પ્રગટ ભગવાન મળ્યા છે. હે જે એક જે છે, જે એક નારાયણ કહેવાય છે, જે એક બધાના માલિક કહેવાય છે, એ જ ભગવાન સ્વામિનારાયણ છે. એ મળ્યા છે આપણને. આપણે તો કેટલું નિર્માની થવું પડે. એ પર્વતભાઈ હતા ને, પર્વતભાઈને એ દાદાનો ગોલો થવું હતું. મહારાજ કે દાદાનો ગોલો બીમાર પડ્યો છે. પર્વતભાઈ કે હું છું ને મહારાજ, હું છું ને. એ તો પર્વતભાઈની સ્થિતિ અક્ષરધામના મુક્ત હતા. દાદાનો ગોલો થવું એ ભાગ મારા ક્યાંથી? આ પર્વતભાઈનો ડાયલોગ, હે પર્વતભાઈના વચન. આ મહિમા એ પર્વતભાઈનો હતો. એ પર્વતભાઈ જેવા તેમાં નહોતા અખંડ. એની એ હાથી હાંકતા હોય, એ હળ હાંકતા હોય તો અવતારો બધા એની એમની પાછળ પાછળ ફરે, પાછળ પાછળ 6 મહિના સુધી પાછળ પાછળ ફેર્યા. અને તોય પર્વતભાઈ હામું નહોતું જોયું. આવા પર્વતભાઈ કેવી પતિવ્રતાની ભક્તિ વાળા. અને એ પર્વતભાઈ એમ કે દાદાનો ગોળો થવું એ મારા ભાગ્યમાં ક્યાંથી? એ નાનામાં નાનો થાય ને ત્યારે માનું કે હવે આપણો અહંકાર ગયો, આપણી વાસના ટેળી, આપણા વિષય ગયા. ભગવાન પ્રધાન થયા, ભગવાનના ભક્તો પ્રધાન થયા. જેટલો જે નાનો આ સંપ્રદાયમાં, આ સત્સંગમાં, આધ્યાત્મિક માર્ગમાં એ જેટલો જે નાનો એટલો એ ભગવાનની આગળ મોટો છે, એ મોટો છે. મારા સભાની અંદર બેઠા હતા, સવારના બનાવ એવો બીનો, સંતો બધા નાવા જતા હતા. દાદાના દરબારમાં વચ્ચે બરોબર કૂતરું જાડે ફરી ગયું. બધા તો મોટે આમ નાકે આમ આડો કપડું આડું રાખી રાખીને ત્યાંથી નીકળી ગયા. ગેલામાંથી નાઈને બધા એવા મોટે આમ આડું કપડું રાખી રાખીને પાછા આવી ગયા. ઉકા ખાચર હતા ને, ઉકા ખાચર. એના મનમાં એમ થયું, કહો સંતોનો કોઈનો પગ પડી જાય, ભક્તોનો કોઈનો પગ પડી જાય, ફરી વખત નાઈને આવ્યા હોય, ફરી વખત નાવા જવું પડે. ઉકા ખાચર એ નાઈને આવ્યા, એ પોતાનું ઓલું ભીનું પન્યું હતું, એ ભીનું પન્યું પહેરી અને પોતાના કોરા કપડા અહીંયા ગેટે મૂકી અને જેટલું કૂતરું જાડે ફરી ગયું બધું સાફ કરી નાખ્યું એકદમ ચોખ્ખું. અને ફરી વખત એ ભીનું પોત્યું પહેરીને સ્નાન કરીને પાછા આવ્યા. મોડું થયું, પૂજા પાઠ કરવામાં મોડું થયું. આ બાજુ ભગવાન શેરી લીંબુ વૃક્ષની નીચે બેઠા છે. બધા સંતો ભક્તો આવી ગયા છે. ભક્તો કહેવા માંડ્યા, મહારાજ કથા વાર્તા કરો. મહારાજ કે ઘરના ધણી આવે ને પછી કથા ચાલુ થશે. બધા સંતો કે મારા દાદા ખાચર આવી ગયા ઘરના ધણી, હવે ચાલુ કરો. મહારાજ કે નહીં, ઘરના ધણી આવે ને પછી કથા ચાલુ થશે. મહારાજ હવે કોણ ઘરના ધણી ને? એમાં ઉકા ખાચર આવ્યા. મહારાજ કે લ્યો આ ઉકા ખાચર ઘરના ધણી આવી ગયા લ્યો. પછી બધી મહારાજે વાત કરી. સંતો કે મહારાજ ઘરના ધણી ઉકા ખાચર કેમ? તે કે આ કૂતરું જાડે ફરી ગયું તું, તમને કોઈને એમ થયું કે સાફ કરી? ઉકા ખાચરે સાફ કર્યું. માટે આ ઘરના ધણી છે, માટે ઘરના ધણી છે. જે નાનામાં નાનો છે, આ સત્સંગમાં નાનામાં નાનો છે,
નાનામાં નાની સેવા કરે છે, પોતાને બધાને મોટા માને છે અને પોતાને પોતે નાનો માને છે. બસ એ મોટા મોટો. મહારાજ કે પાકો હરિભગત કોને કહેવાય? પ્રથમનું 58મું વચનામૃતમાં મહારાજે કીધું. પાકા હરિભગતમાં એમ ન કીધું કે સતત ભગવાનની મૂર્તિમાં રહેતો હોય, એમ ન કીધું. ભગવાનની એવી દ્રઢ નિષ્ઠા વાળો એવી વાત ન કરી, ભગવાનનો દ્રઢ નિશ્ચય વાળો એ વાત ન કરી. મહારાજ કે પાકો હરિભગત એ છે કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે, એ પાકો ભગત છે. ક્યાં વાત લઈ ગયા મહારાજે? મોક્ષની બાબત ક્યાં લઈ ગયા? કે પરમેશ્વરના દાસનો જે ગુલામ થઈને રહે એ પાકો ભગત છે. જોઈ તો ઈજી છે, કઈ આની માટે જંગલમાં જવાની જરૂર નથી, આની માટે કોઈ સાધન કરવાની જરૂર નથી. બસ નિર્વાણી થવાની જરૂર છે, અહંકાર ટાળવાની જરૂર છે. બધા ભક્તો આવા મહારાજ મળ્યા છે. કેટલા પરચા, કેટલા પરચા તમે ગાઓ ગાઓ ગાઓ, અઢળ અક પરચા, પગલે પગલે પરચા, ક્ષણે ક્ષણે પરચા. એટલા મહારાજે પરચા પૂર્યા છે અને આજ પણ પરચા ભગવાન શ્રી હરિ પૂરે છે. પોતાના ભક્તને આધીન થઈ જાય છે ભગવાન, પોતાના ભક્તને રંચ માત્ર દુઃખ પડવા દેતા નથી ભગવાન, કોઈ ખામી રહેવા દેતા નથી.